સુરતમાં કોસાડ ખાતે આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં અવારનવાર પાવર કાપની સમસ્યાને લઈને ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે। અગાઉ પણ પાવર કાપની સમસ્યાને લઈને વેદાંત ઇન્ડસ્ટ્રીયલના કારખાનેદારો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારીઓને સમસ્યાનો નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આપવામાં આવતું ન હતું। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 24 કલાક વીજળી આપવાની માંગણી આ ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત છે કે વેદાંત ઇન્ડસ્ટ્રીયલ અને તેમની આસપાસના વિસ્તારમાં 15-20 હજાર જેટલા એમ્બ્રોઇડરીના નાના મોટા યુનિટો ચાલી રહ્યા છે અને 20-25 હજાર જેટલા લોકોને આ યુનિટો થકી રોજગારી પણ મળી રહી છે। ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓને પાવર કાપની સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત દિવસમાં 5-5 કલાક પાવર કાપના કારણે ખૂબ મોટું નુકસાન ધંધાર્થીઓને થઈ રહ્યું છે। તો એક તરફ પાવર કટના કારણે પૂરતા પ્રમાણમાં કામ થતું નથી અને બીજી તરફ કર્મચારીઓને કામ કરવું છે, પરંતુ તેઓ પાવર કટના કારણે કામ કરી શકતા નથી। એટલા માટે ધંધાર્થીઓએ પાવર કટના કારણે આર્થિક રીતે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ અવારનવાર પાવર કટની સમસ્યા હોવાને કારણે એમ્બ્રોઇડરી મશીનમાં લાગેલી મધરબોર્ડ સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ ખરાબ થઈ રહી છે। આ મશીન રિપેર કરાવવા પાછળ 5,000-10,000 કે 15-20 હજારનો ખર્ચો આ ધંધાર્થીઓને કરવો પડી રહ્યો છે। મોટા મોટા ખર્ચાઓના કારણે ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી માંગણી કરી રહ્યા છે કે તેમને 66 કિલો કેજી વોલ્ટનું અલગથી સબસ્ટેશન ફાળવવામાં આવે અને હાલ અલગ અલગ 4 ફિલ્ડરમાં જે પાવર આપવામાં આવે છે તેમાં પણ ક્યારેક પાવર ઓવરલોડિંગ આવે છે તો ક્યારેક પાવર ખૂબ જ ઓછો આવે છે। આ સમસ્યાના કારણે મશીનો અવારનવાર ખરાબ થઈ રહી છે। વેદાંત ઇન્ડસ્ટ્રીયલના ધંધાર્થીઓની રજૂઆત સાંભળીને દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારીઓ દ્વારા 5-7 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે। પરંતુ બીજી તરફ વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં યુનિટ ધારકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આવી જ માહિતી આપવામાં આવે છે, કોઈ કામ કરવામાં આવતું નથી। અધિકારીઓ પણ ઓવરલોડિંગની સમસ્યા હોવાની વાત માની રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતા નથી। હવે જોવાનું એ રહે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ધંધાર્થીઓની મુશ્કેલી કેટલા સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દૂર કરવામાં આવે છે। જ્યાં ડેવલપ થયો છે ત્યાં વેદાંત ઇન્ડસ્ટ્રી કરીને આખી બહુ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે, બરાબર। તો ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે 24 કલાક પાવર આપવો જોઈએ, એની બદલે જેઈબીવાળા છેલ્લા 3-4 મહિનાથી 24 કલાક અવિરત પાવર આપતા નથી, એને લીધે અમારી ઇન્ડસ્ટ્રીને બહુ મોટું નુકસાન જાય છે, બરાબર। આ લોકોને વારંવાર રજૂઆત કરીએ છીએ તો કોઈ કાને ધરતું નહોતું, બરાબર। 3 વાર તો અહીંયા ડીજીવીસીએલ આપણે કાપોદ્રા આવી ગયા છીએ અને અઠવાડિયામાં મિનિમમ 2 વાર કે 3 વાર જ્યાં કોસાડ અમારું સબસ્ટેશન છે ત્યાં એક ઓફિસ આ લોકોની આવેલી છે, ત્યાં અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ સાંભળતું નહોતું, બરાબર। એટલે આજે અમારે બધાને ભેગા થઈને અહીંયા આવવું પડ્યું છે અને સરનું એવું કેવું છે કે ઓવરલોડિંગ થાય છે ને ઓલું થાય છે ને ફલાણું થાય છે ને એ ભાઈ અમારો પ્રશ્ન જ નથી, અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ અમને ઇન્ડસ્ટ્રી આપી છે તો 24 કલાક પાવર આપો, બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં 24 કલાક પાવર મળે છે તો અમને શા માટે નથી મળતો, બરાબર। અમે બિલ ભરીએ છીએ, બધું જ કરીએ છીએ તો અમને પાવર નથી આપતા, એની માટે અમે આવ્યા અમારી